નમસ્કાર, ઈગોંડલિયા.com માં આપનું સ્વાગત છે. આજે ટેકનોલોજીના આ યુગમાં માહિતીની આપલેમાં ઈમેલ સૌથી વધુ લોકપ્રિય છે. ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ. ઈમેલ એટલે કોઈ પણ લખાણ, ચિત્રો કે અવાજ ધરાવતી માહિતીને ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઇન્ટરનેટ પર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની કે મોકલવાની વ્યવસ્થા, જેમાં એક કોમ્પ્યુટર પરથી માહિતી કે સંદેશા અન્ય કોમ્પ્યુટર પર મોકલી શકાય છે. સરળ શબ્દોમાં કહીએ તો ઈમેલ એ ટપાલ સેવાનું આધુનિક સ્વરૂપ છે. ઇન્ટરનેટ પર ઈમેલ મોકલવા કે મેળવવા માટે ઈમેલ એડ્રેસ હોવું ફરજિયાત છે. આ ઈમેલ એડ્રેસ આપ જીમેલ, યાહુ, હોટમેલ કે રેડિટ મેલ પર ફ્રીમાં બનાવી શકો છો. હવે આપ કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ કે ટેબ્લેટમાંથી પણ ઈમેલ કરી શકો છો અને મેળવી શકો છો. સામાન્ય રીતે ઈમેલ એડ્રેસ બે ભાગમાં હોય છે, જેમાં પ્રથમ વ્યક્તિનું નામ એટલે કે એડ્રેસ હોય છે, જ્યારે બીજા ભાગમાં જે તે મેલબોક્સ એટલે કે જે વેબસાઈટમાં આપણું ઈમેલ એડ્રેસ હોય છે તે વેબસાઈટનું નામ હોય છે. દાખલા તરીકે pgondalia1982@gmail.com. આમાં pgondalia1982 એ યુઝર એડ્રેસ છે, જ્યારે gmail.com એ મેલબોક્સનું નામ છે. આ બંને ભાગની વચ્ચે @ હોય છે. હવે જોઈએ કેટલીક અગત્યની માહિતી. ઈમેલ એડ્રેસ હંમેશા સ્મોલ લેટર્સમાં ટાઈપ કરવામાં આવે છે. એક જ નામનું ઈમેલ એડ્રેસ બીજી વાર બનતું નથી, તેના માટે અન્ય વેબસાઈટના મેલબોક્સ પર જવું પડે છે. આપનું કમ્પ્યુટર બંધ હોય કે ઇન્ટરનેટ બંધ હોય તો પણ આપના ઈમેલ ઇનબોક્સમાં મળી શકે છે. ઈમેલમાંથી આવશ્યકતા અનુસાર પ્રિન્ટ પણ કાઢી શકાય છે. આમ ઈમેલ એ અત્યંત ઝડપી અને સરળ સુવિધા છે. માહિતી કે સંદેશા મોકલવા કે મેળવવા માટેની અતિ આધુનિક સુવિધા કહી શકાય. ઈમેલના લાભ. ઈમેલ એ ઝડપી અને સરળ સુવિધા છે. ઈમેલ દ્વારા કોઈ પણ પ્રકારની માહિતીની સાથે ફોટા, ચિત્રો, અવાજ કે સોફ્ટવેરને પણ જોડીને મોકલી શકાય છે. એક જ પ્રકારની માહિતી એક સાથે ઘણા બધા વ્યક્તિઓને મોકલી શકાય છે. ઈમેલ જે વ્યક્તિને મોકલ્યો હોય તેના ઇનબોક્સમાં જ રહે છે અને તે પાસવર્ડ વિના જોઈ શકાતી નથી. તેથી માહિતી ગોપનીય રહે છે, અન્ય કોઈ પણ વ્યક્તિ તેને વાંચી શકતી નથી. ઈમેલ નિઃશુલ્ક છે. વિશ્વમાં કોઈ પણ ખૂણે વધારાના કોઈ પણ ખર્ચ વગર માહિતી મોકલી શકાય છે. હવે જોઈએ ઈમેલની કેટલીક મર્યાદાઓ. ઈમેલ મોકલવા અને મેળવવા માટે ફરજિયાત દરેક યુઝરે પોતાનું ઈમેલ એડ્રેસ બનાવવું પડે છે. ફરજિયાત ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે. ઈમેલની સાથે વાયરસ આવવાની પણ શક્યતા રહે છે. ઘણીવાર બિનજરૂરી ઈમેલ પણ આવી શકે છે. ઈમેલ એડ્રેસ કેવી રીતે બનાવવું, ઈમેલ કેવી રીતે મોકલી શકાય વગેરે હવે પછીના વિડીયોમાં જોઈશું. અન્ય શૈક્ષણિક મટીરિયલ્સ, વિડીયો તેમજ સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી આ વેબસાઇટની મુલાકાત લો, www.pgondalia.com. મારા તમામ વિડીયો આપ યુટ્યુબ પર પણ જોઈ શકો છો. યુટ્યુબમાં ટાઈપ કરો પૂરણ ગોંડલિયા. હવે પછીના મારા નવા દરેક વિડીયોની જાણ આપના ઈમેલ પર મેળવવા માટે યુટ્યુબ પર જઈને સબસ્ક્રાઇબ પર ક્લિક કરો. થેન્ક યુ.